નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર વિશે પર્યાવરણ આસપાસ વિશે અભ્યાસ કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું પાઠ્યપુસ્તક પોતાની પાસે રાખશે તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર એકસો ને ઓગણસાહીઠ કાઢવો જેની અંદર પ્રકરણ નંબર એકવીસ જગત મારા ઘરમાં જેના વિશે આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે પ્રકરણ વીસમાં ગુરુદ્વારાના જે છેલ્લે પ્રશ્નોના જવાબ હતા એ લખવાના કયા હતા નોટબુકમાં લખ્યા તરીકે પાના નંબર એકસો પર આપેલા છે જુઓ ત્રણ પ્રશ્નો બરાબર તો એ તમારે જવાબો લખવાના હતા લખ્યા છે ને તરીકે સરસ તો આજે આપણે પ્રકરણ એકવીસમાં માં જગત મારા ઘરમાં વિશે અભ્યાસ કરીશું બરાબર ભૂતકાળ અને વર્તમાનની વસ્તુઓ અને પ્રવૃત્તિઓ વચ્ચે તફાવત આ પાર્ટની અંદર જોવા મળશે આપણને જેમ કે વાહન વ્યવહાર બરાબર આપણે જે રહીએ છીએ તે આપણે જે સામગ્રીઓ લાવીએ છીએ સાધનો છે ખેતી બાંધકામ વગેરે બરાબર તો વિદ્યાર્થી મિત્રો કુટુંબમાં દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બહેન વગેરે સાથે આપણે રહેતા હોઈએ છીએ બરાબર ઘણીવાર કોઈ બાબત પર કુટુંબમાં ચર્ચા થાય છે અને તે ચર્ચા ઝઘડાનું સ્વરૂપ પણ ધારણ કરતું જોવા મળે છે તો ઘરમાં વસ્તુ એક હોય અને ઉપયોગ કરનારની સંખ્યા વધારે હોય તો ઝઘડા થાય છે થાય ને બે વિદ્યાર્થીઓ વચ્ચે એક પેન્સિલ આપવામાં આવે તમને તો તમારા લોકોને ઝઘડો થાય ને તો જ્યારે કોઈ એક વસ્તુને વાપરનારની સંખ્યા વધારે હોય ત્યારે ઝઘડાઓ ઊભા થતાં આપણે જોવા મળે છે પરંતુ તે ઝઘડો તરત જ સમી જાય છે આવી ખેંચતાણ વચ્ચે આપણે જીવન જીવીએ છીએ તો મોટું કુટુંબ હોય એની અંદર શું હોય વધારે લોકો હોય વસ્તુ ઓછી હોય બરાબર જ્યારે મધ્યમ વર્ગના લોકો હોય એમનામાં એવું થાય ઘરમાં સંખ્યા વધારે હોય એટલી વસ્તુઓ સામે હોય ને એટલે બધા ઝઘડા કરે અને તરત જ એ ઝઘડો મટી પણ જાય છે તો ઘણીવાર આવું બધું થતું હોય છે ઝઘડા થાય બંધ થાય પણ આવી રીતે આપણું જીવન ચાલ્યા કરે છે આપણને ટેવાઈ ગયા છે આપણને ફાવે છે બરાબર તો આપણા કુટુંબની સમાજમાં આજે પણ છોકરા અને છોકરીઓ વચ્ચે ભેદભાવ પણ રાખવામાં આવે છે અત્યારે તમે ક્લાસમાં બેઠા છો બરાબર તો અહીંયા છોકરીઓની લાઈન છે ને આ બાજુ છોકરાઓની લાઈન છે તો છોકરા અને છોકરીઓને અલગ અલગ પાડવામાં આવતા હોય છે તો દરેક નિયમ પ્રમાણે છોકરીઓને જે નિયમો લાગુ પડે તે છોકરાઓને લાગુ પડતા નથી અમુક જગ્યાએ છોકરીઓને જે નિયમો લાગુ પડે છે એ જ નિયમો છોકરાઓ માટે હોતા નથી સાંજ પડે ત્યારે છોકરીને દર ઘરે કરે આવી જવું પડે બરાબર પરંતુ છોકરાને કેવું હોય ગમે ત્યારે આવે તો ચાલે મોડા વહેલું થાય તો પણ મા બાપને તેની ચિંતા હોતી નથી પરંતુ જો છોકરી રાતના સમયે રાત્રે હોય તો બહાર હોય તો ચાલે ન ચાલે તો જાહેર કે અન્ય સ્થળોએ નાના નાના વેપારી પાસેથી પણ આપણે વસ્તુ લઈએ ત્યારે તેનો હિસાબ સારી અને સાચી રીતે આપવો જોઈએ નાના વેપારીનું નુકસાન થાય તેવું કરવું ન જોઈએ આપણે જીવનમાં સ્વચ્છતાને હંમેશા પ્રાધાન્ય આપવું જોઈએ સાચું જ કહેવામાં આવ્યું છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા રાખવામાં આવે તો ઘણી બધી બીમારીઓથી આપણે બચી શકીએ છીએ બરાબર કુટુંબમાં વિવિધ જવાબદારીઓ હોય આ જવાબદારીઓ કોઈ પણ એક વ્યક્તિ માથા પર લઈને ફરે તો તે વ્યક્તિ થાકી જાય આપણા ઘરની અંદર ઘણા બધા માણસો રહે છે બરાબર દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બહેન કાકા કાકી દા બધા રહેતા હોય જ્યારે સમૂહમાં રહેતા હોય પરંતુ જવાબદારી બધા લેતા હોય બધા કામે જાય છે ના પપ્પા કામે જતા હોય બધી જવાબદારી પપ્પાની હોય છે તો એ માણસ પછી થાકી જાય છે આથી પરિવારના સૌ સભ્યો આ જવાબદારીઓ વહેંચી લેવી જોઈએ દરેકે કામ કરવું જોઈએ ઘરના કામમાં પણ દરેકે વહેંચણી કરીને ઘરમાં પણ એવું નહીં કે મમ્મી જ ઘરનું કામ કરે ભાઈ બહેન પણ કરી શકે ભાઈ પછી બેન જ વાસણ ઘસે તો એવું ન હોવું જોઈએ ભાઈએ પણ તેને મદદ કરવી જોઈએ દુકાનમાંથી કંઈ સામાન લાવવામાં મદદ કરવી જોઈએ જે કામ કરી શકો ગમે તે કામમાં વહેંચણી કરીને કામ કરવું જોઈએ આનાથી ઘણીવાર કુટુંબમાં શાંતિ જળવાઈ રહે છે બરાબર આનાથી વિપરીત ઘણીવાર કુટુંબમાં એક જ વ્યક્તિ નિર્ણયો લે છે તેની સર મુખ્ય અર્થનો ભોગ બનવું કુટુંબને પડે છે અમુક કુટુંબમાં કેવું હોય કે મોટા નિર્ણયો લેવાના હોય તો બસ મોટા લોકો જ લે બધાની સંમતિ લેવાની જરૂર જણાતી નથી તો આમાં કેવું લાગે આ વડીલ છે એ કરે એ જ બરાબર આપણે બસ એને એકે એટલું જ કરવાનું તો એવું હોવું જોઈએ નહીં આપણા કુટુંબ અને સમાજમાં ઘણીવાર બાળકો બીજાના અત્યાચારનો ભોગ પણ બનતા હોય બરાબર આવા વ્યક્તિઓ હંમેશા સાવધ રહેવું જોઈએ તેમની વાતોમાં આવી ના જવું જોઈએ થોડી લાલચ આપણને ઘણીવાર મુશ્કેલીમાં મૂકી દે છે તેથી લાલચમાં આવવું જોઈએ નહીં તેવી વ્યક્તિઓની સામે અવાજ ઉઠાવવું જોઈએ જે ગમે તે વ્યક્તિ તમને ગમે તે નિયમ આપવામાં આવે તો એ નિયમ ગેરવ્યાજબી હોય તો આપણે તેનો વિરોધ કરવો જોઈએ બરાબર તે ચૂપચાપ તેનો ભોગ બનવાનું નથી તો પાઠની અંદર આપણે જોઈશું ખેંચતાણ મેં પહેલાં તમને કહ્યું ને કે મોટું સુખું કુટુંબ હોય તો એની અંદર સભ્યો વધારે હોય તો ખેંચતાણ ચાલતી હોય છે આ મારું છે અમારું છે આ કેમ વાપર્યું આ કેમ ગંદુ કર્યું બરાબર તો એવા ઝઘડા થતા હોય છે તો આપણે જોઈશું ખેંચતાણ દરરોજની જેમ આજે પણ મમતાના ઘરમાં ઝઘડો થયો મમતાના ઘરમાં ઝઘડો થયો કે ટીવી પર કયો કાર્યક્રમ જુઓ તો દરરોજની જેમ આ ઝઘડો તો બધાના ઘરમાં હશે થાય છે ને ખાસ કરીને ભાઈ બહેન વચ્ચે રિમોટના કારણે બેનને સિરિયલો જોઈએ ને ભાઈને કાર્ટૂન જોવું તો ઝઘડો થાય ને બેને અલગ અલગ ટીવી તો આપી ના શકાય ટીવી તો એક જ રખાય બરાબર તો ગમે તે બેમાંથી એકે સમજીને એક કાર્યક્રમ જોવાનો જેથી કરીને ઝઘડો ન થાય જુઓ મમતાનો ભાઈ ક્રિકેટ મેચ જોવા ઈચ્છે છે જ્યારે નાનકડી સેજલ પોતાના મનપસંદ ગીતો મમ ગીતાને સેજલને પોતાનો મનપસંદ ગીતો સાંભળવા છે બરાબર અને ભાઈને શું જોવું છે ક્રિકેટ મેચ મમ્મી અને કાકી આમ તો ખાસ શખ્યો છે પણ તેમની પસંદગી જુદી જુદી છે મમ્મી અને કાકીને આમ બેનપણીઓ જેવું છે પણ કેવું છે તેમની પસંદ અલગ અલગ છે મમ્મીને સમાચાર જોવા ગમે તો કાકીને શું ગમે ધારાવાહિક એટલે કે સિરિયલ તો પાછું મમતાને શું જોવું ગમે કાર્ટૂન જોવું ગમે છે અને પપ્પાને પાછો ફૂટબોલ મેચ પપ્પા કહે છે કે તેઓએ સાંજે ટીવી જોવા મળે છે અને તે દરેકે દરેક જણે ફૂટબોલ મેચ જ જોવી પડી પપ્પા શું કહે છે કે હું તો સાંજે જ આવું છું આખો દિવસ તમે લોકો ઘરે હોઉં છું એટલે મને એક જ વાર જોવા મળે છે એટલે દરેકે શું જોવાનું ફૂટબોલ ફરજિયાત જો ચિત્રમાં ફૂટબોલ રમે છે બધા જોઈએ છે ને શાંતિથી તો અંતે બધાએ ફૂટબોલ જોવાનું એટલે આ ટીવીને લઈને ઝઘડો બધાના ઘરમાં જોવા જ મળતો હોય જ છે બરાબર તો હવે ચાલો હવે તમારા ઘરની થોડીક વાત કરીએ જેમાં ટીવી રિમોટ મમતાના ઘરની વાત કરીએ આપણે એ જ રીતે તમારા ઘરની વાત કરીએ શું તમારા ઘરમાં પણ પંખા ટીવી સમાચાર પત્રો ખુરશીઓ કે બીજી કોઈ વસ્તુ માટે ઝઘડો થાય છે થાય છે કોઈના ઘરમાં નાના મોટા ઝઘડા કે થતો જ નથી નથી થતો ઝઘડો દરેકના ઘરમાં નાના મોટા ઝઘડાઓ તો ચાલુ જ હોય તો કોઈક વાર મારા ઘરમાં પણ થાય અને મારી બહેન વચ્ચે આવી બાબતોના લીધે પણ ઝઘડા થાય મારી બેનને શું જોવું હોય મારે અલગ જોવું હોય કાર્ટૂન જોવું હોય એમને સિરિયલો જોવી હોય તો ઝઘડા થાય છે તો હા થતાં હોય તો લખવાનું કે હા તમારે નોટબુકમાં પ્રશ્નોના જવાબ લખવાના છે ચલો હવે આગળ જોઈએ કે તમારા ઘરમાં આવા ઝઘડા કોણ પતાવે છે આવી રીતે ઝઘડા થાય દાખલા તરીકે તમારા ઘરમાં ટીવી માટે ટીવીનો રિમોટ માટે તમારા અને તમારી ભાઈ અથવા તમારી બેન વચ્ચે ઝઘડો થયો તો એ ઝઘડો કોણ પતાવશે તમે કોને કહેશો ક્યાં તમારા ભાઈએ તમારું રિમોટ લઈ લીધું તો બૂમો પાડો છો ને મમ્મી કહો છો ને આણે મારું રિમોટ લઈ લીધું આને સમજાવો પાછો ભાઈ કે મમ્મી તમે આને સમજાવો તો સમજાવે છે કોણ મમ્મી એટલે રીતે દરેકના ઘરમાં અલગ અલગ વ્યક્તિઓ સમજાવતા હોય છે બરાબર તો અમારા ઘરમાં કેવું દરેક વ્યક્તિનું ટીવી જોવાનો સમય નક્કી છે કે આટલા ટાઈમથી આટલા ટાઈમ આ વ્યક્તિએ ટીવી જોવાનું પરંતુ થોડા મહિના અગાઉ એક રવિવારે દાદાને સમાચાર જોવા હતા અને દાદીને શું જોવું હતું શિવકથા જોવી હતી મને અને પપ્પાને ક્રિકેટની ફાઇનલ મેચ જોવી હતી બહેનને ડાન્સનો કાર્યક્રમ અને મમ્મીને કુકરી શોની ફાઇનલ જોવી હતી તો આ બાબતે ઘરમાં થોડોક સમય દલીલો ચાલી હતી છેવટે પપ્પાએ ટીવી બંધ કરી કાકાના ઘરે મળવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો તો આ રીતે ઘરમાં મોટા જે લોકો હોય પપ્પા મમ્મી દાદા દાદી તો આ લોકો ઝઘડાને પતાવે છે તમારા ઘરમાં કોણ ઝઘડો થાય તો પતાવે છે એ તમારે લખવાનું તમારા પપ્પા તમારા મમ્મી તમારા દાદા દાદી કોણ પતાવે છે તો એ તમારે લખવાનું હવે આગળ જોઈએ કે તમારા ઘરના કોઈ રસપ્રદ બનાવ વિશે વાત કરું જ્યારે કોઈ વસ્તુ માટે ઝઘડા થયા હોય હવે તમારા ઘરમાં આવો કોઈ બનાવ બન્યો છે કે જેના લીધે ઝઘડો થયો હોય અને છેલ્લે બધાને ખૂબ મજા આવી હોય ઝઘડો પત્યા પછી હસ્યા હોય ખૂબ મજા આવી હોય તો એવું ક્યારે બન્યું છે તો એ મેં ક કહ્યું એ પ્રમાણે પેલા દાદાવાળી વાત કરીને મેં કે એક વાર રવિવાર હોય તમારા ઘરમાં પણ કોઈ વાર એવું બનાવ બન્યો હોય એક રવિવાર હોય ત્યારે પપ્પાએ ઘરે હોય મમ્મી ઘરે હોય ઝઘડા થયા હોય છેલ્લે શાંતિથી નિર્ણય આવ્યો હોય તો એ તમારે લખવાનું છે બરાબર તો પહેલો પ્રશ્ન હતો કે શું તમારા ઘરમાં પંખા ટીવી ખુરશીઓ કે બીજી કોઈ માટે ઝઘડો થાય છે તો હા એમાં હાલ લખવાનું તમારા ઘરમાં આવા ઝઘડા કોણ પતાવે છો મમ્મી પપ્પા દાદા દાદી જે પતાવતા હોય એનું નામ લખવાનું તમારા ઘરના કોઈ રસપ્રદ બનાવ વિશે વાત કરો જ્યારે કોઈ વસ્તુઓ માટે ઝઘડા થયા હોય તો તમારે એક બનાવ કોઈ પણ તમારા ઘરમાં બનતો હો કોઈ વાર એવું બન્યું હોય કે ખુરશી માટે ઝઘડ્યા હોય બરાબર ટીવી માટે ઝઘડ્યા હોય અને પછી છેલ્લે બધાને સમાધાન થઈ ગયું હોય અને છેલ્લે બધા હસતા હોય ને મજા આવી ગઈ હોય તો એવો કોઈ બનાવ હોય એ તમારે લખવાનો કે એક દિવસ આવું થયું હતું મારા મમ્મીને આ જોવું હતું મારા પપ્પાને આ જોવું હતું બરાબર મારા ભાઈને કાર્ટૂન જોવું હતું મારે સિરિયલ જોવી હતી બરાબર તો એ વખતે આ ઝઘડો થયેલો અને છેલ્લે પતા પતિ ગયો હતો અને એમને ખૂબ મજા આવી હતી તો એવો કોઈ પ્રસંગ તમારે લખવાનો બરાબર ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે કે તમે લોકોને બીજે ક્યાંય ઝઘડતા જોયા છે તો આ હતી ઘરની વાત આ સિવાય તમે લોકોએ બહાર કોઈને ઝઘડતા જોયા આ તો ઘરમાં આપણે ખુરશી મારી છે ટેબલ મારું છે આ નોટબુક મારી છે બરાબર આ ટીવીનો રિમોટ તે કેમ લીધો તો આવા ઝઘડાઓ ઘરમાં જોવા મળે છે બરાબર તો આ હતા ઘરના ઝઘડાઓની વાત તો બહાર પણ ઝઘડાઓ થતા હોય એવું હોય છે ને જેમ આપણે ઘરમાં ઝઘડીએ છીએ એમ બહાર પણ લોકો ઝઘડતા હોય છે તો આવા ઝઘડાઓ તમે ક્યાંય જોયા છે મેં તો જોયેલો છે કે હા અમે એકવાર ટ્રેનમાં અમદાવાદ જતા હતા ને ત્યારે આગળના સ્ટેશને ટ્રેન ઊભી રહી ત્યાં પેસેન્જર વધુ હતા બધા જ પેસેન્જર ડબ્બાઓમાં ચડવા ધક્કા મૂકી કરતા જોયા ત્યારબાદ બેઠક ઉપર બેસવા માટે બે પેસેન્જર ઝગડવા લાગ્યા અને આખરે બીજા જે લોકો હતા એમણે એમને છૂટા પાડ્યા તો આવો મેં એકવાર ઝઘડો જોયેલો છે તમે ક્યારે આવો ઝઘડો જોયેલો છે તો તમારે એ લખવાનું બરાબર લખશો ને દરેક બરાબર હવે આગળ જોઈએ આપણે તફાવત કેમ તફાવત કેમ કયા તફાવતની વાત કરી જ્યારે પાઠ ચાલુ થયો એ પહેલાં જ મેં તમને વાત કરી કરીને કેવી વાત કરી કે આપણે અત્યારે હાલના સમયમાં પણ છોકરા છોકરીઓ વચ્ચે ભેદ જોવા મળે છે મળે છે તો એવો તફાવત કેમ હોય છે શા કારણથી હોય છે તો એ વિશે આપણે જોઈશું કે સાંજના સાત વાગ્યા છે પ્રતિભા તેની બેનપણીના ઘરેથી દોડતી દોડતી પોતાના ઘરે જઈ રહી છે તેના ભાઈઓ સંદીપ અને સંજય તેમના મિત્રો સાથે શેરીમાં રમવામાં વ્યસ્ત છે તેઓને ઘરે જવાની ઉતાવળ નથી જુઓ તમે જો તેઓ ઘરે મોડા જાય તો પણ તેમને કોઈ લડશે નહીં પ્રતિભાને લાગે છે કે આ બરાબર નથી જો પ્રતિભા ઘરે જવા માટે ચિંતામાં છે બીજા બધાની ચિંતા નથી તેના માટે અલગ નિયમ અને ભાઈઓ માટે બીજો નિયમ આવું કેમ પરંતુ તે શું કરે એને ખબર છે કે આવું કેમ ભાઈઓને ના બોલે ને મને જ બોલે પ્રતિભાને એવું લાગે છે પણ એમાં એ કંઈ કરી શકીએ એમ નથી તમને ક્યારેય એવું લાગે છે કે આવું ના થવું જોઈએ તમારી જોડી ક્યારેય થયું છે એવું હે છોકરીઓ તમારા સાથે થયું હશે તમે મોડા રાતે સુધી ઘરે ના આવો તો નહીં ચાલે ભાઈ આવે તો ચાલે એવું કેમ તમને એવો પ્રશ્ન પણ થતો હશે થાય છે ને થાય છે કે નહીં હા કે ના તો બોલો બરાબર તો હવે એની પરથી આપણી પ્રતિભાના બાબત પરથી આપણે અમુક આપણી બાબત જોઈએ જેમ કે ચાલો વાત કરીએ કે આ બાબતમાં તમારા ઘરમાં અથવા તમારા મિત્રોમાં ઘરમાં આવું થાય છે તમે તેના વિશે શું વિચારો છો તમારા ઘરમાં આવું બને છે હા કે ના તો હા બનતું જ હોય છે અને અમુકના ઘરે ન ન પણ બનતું હોય તો અમુક કહેશે કે ના આ બાબતમાં મારા ઘરમાં આવું જોવા મળતું નથી પરંતુ મારા અમુક મિત્રોને ત્યાં આવું જોવા મળે છે કે છોકરો ભલે બહાર ગમે તેટલો સમય રમે પરંતુ છોકરીઓ તો ઘરમાં જલ્દી આવી જ જવું જોઈએ હું વિચારું છું કે આવું ન થવું જોઈએ તેમના ઉછેરમાં અને કાર્યોમાં ભેદભાવ ના હોવા જોઈએ તમને પણ એવું લાગે છે મને પણ એવું લાગે છે કે આવું હોવું જોઈએ નહીં શું તમે વિચારો છો કે છોકરા અને છોકરીઓ પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ નિયમો હોવા જોઈએ તમને એવું લાગે છે તો મને તો નથી લાગતું કે ના બંને માટે અલગ અલગ નિયમો ન હોવા જોઈએ બંને માટે એક જ નિયમો હોવા જોઈએ છોકરીઓને માટે અલગ છોકરાઓ માટે અલગ એવું છોકરીઓને પછી કેવું થાય કે અમારામાં તફાવત રાખે છે તો એવું બનવું જોઈએ નહીં બરાબર તો મને એવું લાગે છે કે ના આવું બનવું જોઈએ નહીં બંને માટે એક જ નિયમો હોવા જોઈએ કેમ કે સ્ત્રી પુરુષને સમો વળે છે અત્યારે સ્ત્રીઓ બધું કામ કરે છે ને તમે જુઓ કે હેલિકોપ્ટર વિમાન પાયલોટ બરાબર બધું જ છોકરીઓ મુખ્યમંત્રી વડાપ્રધાન પણ છોકરીઓ બની શકે છે બધા ખેલકૂદમાં બધા કોઈ પણ કાર્યોમાં છોકરી આજે પાછળ નથી આ જમાનો પણ આધુનિક થઈ ગયો છે દરેક ક્ષેત્રે છોકરીઓ પુરુષની સમોળી છે પુરુષોની સમકક્ષ છે છતાં પણ આવું બનતું હોય છે તો બંનેના જીવન રત્ના બે પૈડા છે સમાજની આપણી જૂની માન્યતાઓને આપણે આ ત્યજી દેવી જોઈએ સ્ત્રીને પણ પુરુષ જેટલું જ સન્માન મળવું જોઈએ પુરુષ જેટલી જ સ્વતંત્રતા મળવી જોઈએ બરાબર તો મને એવું લાગે છે કે દરેકના નિયમો સરખા હોવા જોઈએ બરાબર જો છોકરીઓ છોકરાઓ માટે અને છોકરીઓને છોકરાઓ માટે પરંપરાગત રીતે ચાલ્યા આવતા નિયમો પાડવાના હોય તો શું થશે વિચારો આવું બને તો અત્યારે જે છોકરીઓ માટે નિયમ છે એ તમે જુઓ કે અમુક બાબતમાં સ્વતંત્રતા છોકરીઓને આપવામાં આવેલી છે અત્યારે નોકરી કરવાની ભણવાની પહેલાં એવું હતું નહીં તમે જેમ જેમ ભણશો એમ તમને ખ્યાલ આવશે કે પહેલાંના જમાનામાં સ્ત્રીની કેટલી બદતર હાલત હતી અત્યારે છોકરીઓને દરેક ક્ષેત્રમાં આગળ ધપાવવામાં આવી છે તેમને સ્વતંત્રતા આપવામાં આવી છે પણ એવું ના હોત તો આવું બધું ના બન્યું હોત તો આજે પણ અત્યારે જ્યાં છીએ ત્યાં આપણે કદાચ હોઈ શકે નહીં બરાબર તો તમે વિચારો કે અત્યારે હાલમાં પણ જે પરંપરા છે એ જ પરંપરા વર્ષો સુધી ચલાય 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 કરવાની હોય તો કેવું બને જો આવું થાય તો બધાને પરેશાની ઊભી થાય પરંપરાગત ચાલતા આવતા નિયમો હંમેશા પુરુષ પ્રધાન જ સમાજની જ વાત વિચારવામાં આવી છે તેથી જો આવું થાય તો છોકરાઓ મહિલા પ્રધાન સમાજને સ્વીકાર શકે નહીં સ્વીકારી શકે નહીં અને ઝઘડા થાય વ્યવસ્થા ભાગી પડે આ કરતાં છોકરીઓ અને છોકરાઓએ પોતપોતાના કાર્યો અને ફરજો બજાવવી જોઈએ જરૂર પડે એકબીજાને મદદરૂપ થવું જોઈએ બંને સમાન જ છે એવો અહેસાસ કરાવવો જોઈએ ક્યાંય છોકરીઓ પાછળ નથી ને ક્યાંય છોકરાઓ આગળ નથી બંને સમકક્ષ છે અને બંને સમાન છે એટલે બંને વચ્ચે ભેદભાવ હોવો જોઈએ નહીં અને પરંપરાગત રીતે આવું ચાલી આવે એવું પણ હોવું જોઈએ નહીં બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આજે સુધી રાખીએ આ મીના વાળો ટોપિક આપણે આગળના વિડીયોમાં જોઈશું બરાબર તો જ્યાં સુધી પાઠ ચાલ્યો છે ત્યાં સુધી દરેકે પાઠનું વાંચન કરવું તેનો અભ્યાસ કરવો બરાબર વારંવાર પાઠનું વાંચન કરશું તો તમને ખ્યાલ આવશે એ સિવાય ખ્યાલ આવશે નહીં તો દરેકે પાઠને વાંચવો ફરજિયાત બરાબર અને જે કંઈ પણ પ્રશ્નોના જવાબ લખવામાં આવે એ લખવા અને એને પણ વાંચવા બરાબર આજના વિડીયોમાં આટલે સુધી રાખીએ છીએ આભાર અસ્તુ